પ્રકરણ 9 મૂળભૂત હકો, ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પાયાના હકો એ લોકશાહી શાસન પ્રથાની ઓળખ. ભારત એક લોકશાહી દેશ છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકોને કેટલાક પાયાના હકો આપવામાં આવ્યા હોય છે. આ હકો બધા જ નાગરિકો કોઈ પણ જાતના ભેદભાવ વિના ભોગવે છે. એ હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી હોય છે. આવા પાયાના હકો એ લોકશાહી શાસન પ્રથાની ઓળખ છે. બંધારણમાં મૂળભૂત હકો. મિત્રો, આપણું બંધારણ 6 મૂળભૂત હકોની ખાતરી આપે છે. હકોનો બંધારણમાં સમાવેશ અને તેના રક્ષણની ખાતરી એ આપણા બંધારણનું એક મહત્વનું લક્ષણ છે. આ હકો નીચે મુજબ છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામે રક્ષણનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો, બંધારણીય ઈલાજોનો હક. આ હકો મૂળભૂત અથવા પાયાના માનવ હકો છે. મૂળભૂત હક એ માનવીની મહામૂલી શક્તિ છે. સમાનતાનો હક. દોસ્તો, ભારતમાં બધા જ નાગરિકોને સમાનતાનો હક આપવામાં આવ્યો છે. સમાનતા એ લોકશાહીનો મહત્વનો સિદ્ધાંત છે. બધા નાગરિકો કાયદાની નજરમાં સમાન છે અને સૌ નાગરિકોને કાયદાનું સમાન રક્ષણ મેળવવાનો હક છે. જાતિ, જ્ઞાતિ, લિંગ, ધર્મ કે જન્મના આધારે રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ભેદભાવ કરશે નહીં. સરકારી નોકરીઓમાં પણ કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં. જો કે આ હકની બાબતમાં કેટલાક અપવાદ રાખવામાં આવે છે, જેમ કે અનુસૂચિત જાતિઓ, જનજાતિઓ અને અન્ય પછાત વર્ગો માટે ખાસ જોગવાઈઓ કરે તો તેને સમાનતા હકનો ભંગ ગણાશે નહીં. એ અનન્વયે એ સમૂહો માટે અનામત બેઠકો રાખવામાં આવે છે. અસ્પૃશ્યતા એ ભારતીય સમાજનું કલંક છે. બંધારણે અસ્પૃશ્યતાને નાબૂદ કરી છે. અસ્પૃશ્યતાનું આચરણ સજાપાત્ર ગુનો બને છે. સમાજમાં કૃત્રિમ ભેદભાવો ઉભા કરતા ઇલકાબો અને ખિતાબો પણ નાબૂદ કરવામાં આવ્યા છે. આમ આ હકનો ઉદ્દેશ્ય સમાનતાવાળા સમાજની સ્થાપના કરવાનો છે. સ્વતંત્રતાનો હક. મિત્રો, સ્વતંત્રતાના હકમાં નીચેની સ્વતંત્રતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, શાંતિપૂર્વક શસ્ત્રો વિના એકત્ર થવાની સ્વતંત્રતા, મંડળો અને સંઘો રચવાની સ્વતંત્રતા, ભારતમાં ગમે તે સ્થળે મુક્ત રીતે હરવા ફરવાની સ્વતંત્રતા, ભારતમાં કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા, કોઈ પણ વ્યવહાર, ધંધો, રોજગાર કે વેપાર કરવાની સ્વતંત્રતા, વ્યક્તિગત સ્વતંત્રતા અને જીવનની સ્વતંત્રતા. શોષણ સામેના હક. મિત્રો, આ હક દ્વારા દરેક નાગરિકને શોષણ સામે રક્ષણ આપવામાં આવ્યું છે. આ હક દ્વારા ગુલામી પ્રથા, ફરજિયાત વેટ પ્રથા, બાળમજૂરી, લોહીના વેપાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પ્રકારના શોષણ સામે વ્યક્તિને હક આપવામાં આવે છે. વેતન ચૂકવ્યા વિના અને સાવ મામૂલી વેતન આપીને કેટલાક લોકો પાસે ફરજિયાત મજૂરી કરાવવામાં આવતી હતી. કુમળી વયના બાળકો પાસે વધુ પડતું કામ લેવામાં આવે, ફેક્ટરીઓ, ખાણો કે એવી જોખમકારક જગ્યાઓ પર તેમને મજૂરીએ રાખવામાં આવે તે પણ તેમનું શોષણ ગણાય. 14 વર્ષની નીચેના બાળકો, કિશોરોને આવા જોખમ ભરેલા કાર્યોમાં રાખી શકાય નહીં એવી બંધારણમાં જોગવાઈ કરવામાં આવી છે. બાળમજૂરી કાનૂન હેઠળ તે સજાપાત્ર ગુનો બને છે. ધાર્મિક સ્વતંત્રતાનો હક. દોસ્તો, ભારતના બંધારણે ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા
નાગરિકને કોઈ પણ મનપસંદ ધર્મ પાળવાની, ધાર્મિક ક્રિયાઓ કરવાની અને તેમનો પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. રાજ્ય કોઈ પણ ધર્મ પ્રત્યે પ્રક્ષેપાત કે ભેદભાવ રાખશે નહીં. રાજ્ય દ્વારા ચાલતી કોઈ સંસ્થા ધાર્મિક શિક્ષણ આપી શકશે નહીં. આ હક મુજબ નાગરિક ધર્મ પ્રચાર માટે સંસ્થાઓ સ્થાપી શકે છે, મુક્તપણે તેનું સંચાલન કરી શકે છે, ફંડ ફાળો એકઠો કરી શકે છે, તેમજ મિલકત પણ ધરાવી શકે છે. આ હકને કેટલીક મર્યાદાઓ છે, જેમ કે રાજ્યના વહીવટ નીચેની કે રાજ્યની નાણાકીય મદદ વડે ચાલતી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપવાની મનાઈ છે. જાહેર આરોગ્ય, જાહેર વ્યવસ્થાની જાળવણી વગેરે બાબતોને ધ્યાનમાં રાખી રાજ્ય જરૂરી નિયંત્રણો મૂકી શકે છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો. દોસ્તો, આ હકો સાંસ્કૃતિક, ભાષાકીય અને ધાર્મિક લઘુમતીઓ માટે અતિ મહત્વના છે. ભારતમાં વિવિધ ધર્મ, ભાષાઓ, જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. દરેક સમુદાયને પોતાની ભાષા, લિપિ જાળવવાનો અને તેનો વિકાસ કરવાનો હક છે. લઘુમતી કોમો ભાષાકીય અને ધાર્મિક દ્રષ્ટિએ પોતાની શિક્ષણ સંસ્થાઓ સ્થાપી શકે છે અને તે માટે તેમને નાણાકીય સહાય રાજ્ય આપે છે. રાજ્ય દ્વારા ચાલતી કે રાજ્યની મદદથી ચાલતી શિક્ષણ સંસ્થામાં પ્રવેશ આપવાની બાબતમાં ધર્મ કે ભાષાને આધારે ભેદભાવ કરી શકાય નહીં. આમ તેઓ પોતાની સંસ્કૃતિનું જતન અને વિકાસ કરી શકે છે. બંધારણીય ઈલાજોનો હક. દોસ્તો, બંધારણીય ઈલાજોનો હક એ મૂળભૂત હકોનું જ નહીં પણ આપણા બંધારણનું પણ એક વિશિષ્ટ લક્ષણ છે. કોઈ પણ મૂળભૂત હકનું પાલન થતું ન હોય અથવા ભંગ થતો હોય તો કોઈ પણ નાગરિક એ માટે અદાલતનો ન્યાય માંગી શકે છે. આ તેનો મૂળભૂત હક છે. આ હકોના રક્ષણ માટે અદાલતો હાજર હુકમ, કર્તવ્ય હુકમ, મનાઈ હુકમ વગેરે હુકમો, આદેશો બહાર પાડી શકે છે. આ હક અનન્વયે અદાલતોની એ ફરજ બને છે કે તેમની પાસે આવેલી ફરિયાદો બરાબર સાંભળીને નાગરિકોને ન્યાય આપવો, નાગરિકોના મૂળભૂત હકોનું રક્ષણ કરવું. આ હક મહત્વનો સ્વીકારતા ડોક્ટર આંબેડકરે આ હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો. નાગરિકની મૂળભૂત ફરજો. દોસ્તો, નાગરિકની મૂળભૂત ફરજોનો મુખ્ય હેતુ દેશપ્રેમ, કેટલાક ઉચ્ચ આદર્શો અને મૂલ્યો પ્રત્યે જાગૃતિ અને રાષ્ટ્રને ઉન્નત બનાવવા માટે નાગરિકને પ્રતિબદ્ધ કરવાનો છે. આપણા બંધારણમાં નાગરિકોની ફરજો નીચે મુજબ સમાવિષ્ટ કરવામાં આવી છે. નાગરિકે બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો, બંધારણ અને રાષ્ટ્રને વફાદાર રહેવું, સ્વતંત્ર સંગ્રામના ઉદ્દત વિચારો અને આદર્શો અનુસરવા, ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું રક્ષણ કરવું, રાષ્ટ્રને આપત્તિ સમયે મદદરૂપ થવું તેમજ દેશનું રક્ષણ કરવું અને રાષ્ટ્ર સેવામાં જોડાવું, દેશના બધા લોકો વચ્ચે ભાઈચારાની ભાવના ખીલવવી. મિત્રો, સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડતી બાબતોનો ત્યાગ કરવો, રાષ્ટ્રના સમૃદ્ધ સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જતન કરવું, રાષ્ટ્રના પર્યાવરણનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો, જાહેર સંપત્તિનું રક્ષણ કરવું, વૈજ્ઞાનિક અભિગમ અપનાવી માનવવાદ અને શોધ વૃત્તિનો વિકાસ કરવો, પર્યાવરણમાં સુધારો કરવાનો પ્રયાસ કરવો તેમજ સૌ પ્રાણીઓ પ્રત્યે અનુકંપા રાખવી, હિંસાનું આચરણ ન કરવું, વૈયક્તિક અને સામૂહિક પુરુષાર્થના બધા ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા કટિબદ્ધ થવું, દરેક કાયદાઓનું પાલન કરવું તેમજ નિયમિત રીતે કરવેરા ભરવા. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો આ મુજબ દર્શાવ્યા છે. દોસ્તો,
માનવીના સર્વતોમુખી વિકાસ માટે અત્યંત આવશ્યક એવા બીજા કેટલાક હકોનો સમાવેશ આ સિદ્ધાંતોમાં કરવામાં આવ્યો છે, જેમ કે કામ કરવાનો હક, સમાન કામ માટે સમાન વેતન મેળવવાનો હક, જીવન નિર્વાહના જરૂરી સાધનો મેળવવાનો હક, 14 વર્ષ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ પ્રાપ્ત કરવાનો હક વગેરે. સંપત્તિ અને ઉત્પાદનમાં સાધનોનું કેન્દ્રીકરણ ન થાય તેવી નીતિઓ ઘડે અને તેમનો અમલ કરે. સમાજના ભૌતિક સંસાધનો, પાણી, જમીન, વનોનું વિતરણ સર્વકલ્યાણ માટે થાય તેવો પ્રયાસ કરે. શ્રમિકો અને કુમળી વયના બાળકોનું આરોગ્ય જળવાય અને લાચારીને કારણે આરોગ્યને હાનિ કરે તેવા કામ કરવાની તેમને ફરજ ન પડે તે માટે રાજ્ય ઘટતા પગલા ભરે. જાહેર સ્વાસ્થ્યને નુકસાન કરે એવા દારૂ જેવા માદક પીણા અને કેફી પદાર્થોના સેવન પર પ્રતિબંધ મૂકવો. ખેતી, પશુપાલન, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો વગેરેને ઉત્તેજન આપે. દુધાળા પ્રાણીઓની કતલ થતી અટકાવવી. આપણા વનો, વન્યજીવન, પર્યાવરણ વગેરેનું રક્ષણ કરવા પગલાં ભરવા. પ્રાચીન, ઐતિહાસિક, રાષ્ટ્રીય મહત્વના સ્મારકોનું રક્ષણ કરે બને છે. બંધારણ, રાષ્ટ્રધ્વજ કે રાષ્ટ્રગીતનો અનાદર કરી શકાય નહીં. મિત્રો, આપણું બંધારણ એક જીવંત અને કાયદાકીય દસ્તાવેજ છે, તેથી તેની કલમો કે પેટા કલમોનું ઉલ્લંઘન એ ગુનો બને છે. આપણા રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીત દેશની રાષ્ટ્રીય એકતા, ગૌરવ, સ્વાતંત્ર્યના રાષ્ટ્રીય પ્રતીકો છે. તેમના ગૌરવ અને શાન જાળવવા એ ભારતના દરેક નાગરિકની મૂળભૂત ફરજ છે. કાયદાના ભંગ બદલ જુદી જુદી સજાઓ થઈ શકે છે. જાહેર સંપત્તિને નુકસાન કરવું એ પણ ગુનો છે. આમ બંધારણ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો અનાદર કરી શકાય નહીં. સ્વતંત્રતાઓ અમર્યાદિત હોઈ શકે નહીં. દોસ્તો, બંધારણે સ્વતંત્રતાના હક મુજબ 6 પ્રકારની સ્વતંત્રતાઓ આપી છે. એ સ્વતંત્રતાઓ નાગરિકે કેટલીક મર્યાદાઓ હેઠળ ભોગવવાની હોય છે. આપણે સમાજમાં રહીએ છીએ, જેથી સમાજના હિત અને સલામતી ધ્યાનમાં રાખવા પડે છે. જાહેર વ્યવસ્થા, દેશની એકતા અને અખંડિતતા, અદાલતનો તિરસ્કાર, બદનક્ષી, સુરુચિ અને નીતિમત્તા, હિંસા માટેની ઉશ્કેરણી જેવી બાબતોને ધ્યાનમાં રાખી આ સ્વતંત્રતાઓ પર કાયદા દ્વારા વ્યાજબી મર્યાદાઓ મૂકી શકાય. આમ કહી શકાય કે સ્વતંત્રતાઓ અમર્યાદિત હોઈ શકે નહીં. એસટી બસો પર પથ્થરમારો ન કરવો જોઈએ. મિત્રો, એસટી બસો એ જાહેર મિલકત કહેવાય. જાહેર મિલકત એ પ્રજા ઉપયોગી છે, તેથી તેનું રક્ષણ કરવું એ નાગરિકની મૂળભૂત ફરજ છે. જાહેર સંપત્તિને નુકસાન કરવું એ પણ ગુનો બને છે, તેથી એસટી બસો પર પથ્થરમારો ન કરવો જોઈએ. સૌ ધર્મો પ્રત્યે આદર રાખવો જોઈએ. દોસ્તો, ભારતમાં દરેક નાગરિકને ધાર્મિક સ્વતંત્રતાના હક દ્વારા તે પોતાના મનપસંદ ધર્મ પાળી શકે છે. ધાર્મિક સ્વાતંત્ર્યના હક દ્વારા બધા ધર્મોની પ્રજા વચ્ચે ભાઈચારાની ભાવના, સર્વધર્મ સમભાવ, સમાનતા વગેરે વિકસે છે. ભાઈચારાની ભાવના ખીલવવી એ નાગરિકની મૂળભૂત ફરજ છે. આથી દેશની બધી પ્રજાઓ ધાર્મિક સહિષ્ણુતા દાખવી બધા ધર્મો પ્રત્યે આદર રાખવો જોઈએ, જેથી દેશમાં ભાઈચારાની ભાવના ટકી રહે. ગાય જેવા દુધાળા પ્રાણીઓની કતલ ન કરવી જોઈએ. મિત્રો, સૌ પ્રાણીઓ પ્રત્યે અનુકંપા રાખવી એ નાગરિકની મૂળભૂત ફરજ છે. રાજ્ય પશુપાલનને ઉત્તેજન આપે તેમજ દુધાળા પ્રાણીઓની કતલ થતી અટકાવે એવો આદેશ રાજ્યને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતમાં આપવામાં આવ્યો છે. દુધાળા પ્રાણીઓની કતલથી પશુપાલન, પશુ સંવર્ધન પર અસર પડે છે.
દેશમાં થયેલો ડેરી ઉદ્યોગનો વિકાસ ગાય ભેંસ જેવા દૂધાળા પશુઓને આભારી છે. ખેતીમાં બળદનો ઉપયોગ થાય છે. બળદ એ ગાયનું સંતાન છે. આદેશ મુજબ કેટલાક રાજ્યોએ કાયદા દ્વારા દૂધાળા પ્રાણીઓની કતલ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. દૂધાળા પ્રાણીઓની ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને આપણે ગાય જેવા પ્રાણીઓની કતલ ન કરવી જોઈએ. સમાજના પછાત અને નબળા વર્ગો માટે અનામત બેઠકો રાખી શકાય. દોસ્તો, ભારતમાં રાજકીય લોકશાહીની સાથે સાથે સામાજિક અને આર્થિક લોકશાહીની તેમજ સામાજિક ન્યાયની સ્થાપના માટે મૂળભૂત હકોમાં સમાનતાના મૂળભૂત હકનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતના સમાજમાં અનેક પ્રકારની અસમાનતાઓ છે. આ અસમાનતાઓથી પછાત અને નબળા વર્ગો હકોથી વંચિત રહ્યા છે, જેથી તેમનો સમાન વિકાસ થયો નથી. સમાન ધોરણે વિકાસ થાય તો જ નૂતન સમાજ વ્યવસ્થા સ્થાપી શકાય. માટે સરકારી નોકરીઓમાં અને શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત બેઠકો રાખી શકાય. રાજ્યની મદદથી ચાલતી શિક્ષણ સંસ્થામાં ધર્મને આધારે ભેદભાવ રાખી શકાય નહીં. મિત્રો, ભારતમાં વિવિધ ધર્મ પાળનારા, વિવિધ ભાષાઓ બોલનારા અને જુદી જુદી સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. આ બધાને આધારે ચાલતી લઘુમતીઓના હકોનું રક્ષણ કરવાની બાંયધરી બંધારણમાં આપવામાં આવી છે. દરેક વ્યક્તિને કોઈ પણ જાતના ધર્મ ભાષાના ભેદભાવ વગર શિક્ષણ મેળવવાનો હક છે. માટે ભેદભાવ રાખી શકાય નહીં. જરૂર પડે ત્યારે દરેક નાગરિકે લશ્કરમાં જોડાવવું જોઈએ. દોસ્તો, ભારતના દરેક નાગરિકની એ ફરજ છે કે રાષ્ટ્રના સાર્વભૌમત્વ અને અખંડિતતાના રક્ષણમાં તે